ઇંગ્લિશ લખવામાં અને વાંચવામાં જો તમને તકલીફ પડતી હોય તો એના માટે તમારે ગુજરાતીના સ્વર અને વ્યંજન ઇંગ્લિશમાં કેવી રીતે લખાય છે એ જાણવું જરૂરી છે. તો સૌથી પહેલા આપણે સ્વર જોઈશું. ગુજરાતીમાં તમે જોઈ રહ્યા છો આટલા સ્વર હોય છે. હવે જુઓ, અ છે તો એના માટે એ છે ઇંગ્લિશમાં. આ આ હોય તો પણ એ જ આવશે. શું આવશે? એ. નાનો ઈ હોય તો આઈ, એના માટે શું છે? આઈ છે. અને મોટો ઈ હોય તો એના માટે ડબલ ઈ વપરાય છે. ઓકે, જો નાનો ઉ હોય તો યુ, અને જો મોટો ઉ હોય તો ઉ, ડબલ ઓ. ઓકે, મોટો ઉ હોય તો ડબલ ઓ. એટલે કે કોઈ વર્ડમાં ડબલ ઓ દેખ્યું તમે તો એનો પ્રોનાઉન્સિએશન શું થશે? મોટો ઉ. હવે એ છે તો એના માટે ઈ, અઈ હોય તો એના માટે એ અને આઈ. ઓકે, ઓ ઓ છે એના માટે કયો વોવેલ છે, વપરાય છે, કયો સ્વર છે ઇંગ્લિશમાં? ઓ. ઔ, ઔ માટે એ અને યુ. જો ઔ હોય તો શું લખાય? એ યુ લખાય. અમ, એ એમ, અમ. ઓકે, અને અહ તો એ એચ માટે આવશે આર આઈ. રી માટે શું આવશે? આર આઈ. હવે વ્યંજન જોઈએ. ક, ક માટે કે. જો ખ હોય તો કે એચ. ઓકે, ક એટલે કે, ખ એટલે કે એચ. ગ માટે જી, અને જો મોટો ગ હોય એટલે કે જો ભાર દઈને ગ બોલતા હોય આપણે તો ગુજરાતીમાં એને અલગ રીતે રખાય છે, પણ અંગ્રેજીમાં શું આવશે? જી એચ. જો ચ હશે તો સી એચ, અને છ હશે તો સી ડબલ એચ. જ છે તો જે, જ છે તો જે, અને જ જ્યારે આપણે બહાર દઈને જ બોલતા હોય તો જે એચ. અને આ જ માટે ઝેડ પણ આપણે ક્યારેક ક્યારેક વાપરી શકીએ છીએ. ટ તો ટી, ઠ ટી એચ. ઠ માટે શું વપરાય છે? ટી એચ. ડ તો ડી, અને ઢ માટે ડી એચ. અણ, અણનો પ્રોનાઉન્સિએશન ન જેવો થતો હોય છે એટલે એના માટે એન છે. અને ત માટે ટી. યાદ રાખો, ટ માટે પણ ટી અને ત માટે પણ ટી. ઇંગ્લિશમાં ટ ટ હોય તો ટપાલીનો ટ, કે પછી તો તલવારનો ટ, બંને માટે કયો લેટર યુઝ થાય છે? ટી. ટી ફોર ટાઈગર. બે, થ માટે ટી એચ. થ માટે ટી એચ. ડ માટે ડી. ધ માટે ડી એચ. ધ હોય તો શું આવશે? ડી એચ. ન તો એન. ન માટે શું આવે છે? એન. પ, પ માટે પી. અને ફ જો હોય તો ફ માટે ક્યારેક ક્યારેક પી એચ નો યુઝ થાય છે, અને ક્યારેક એફ. એટલે કે ઇંગ્લિશમાં પી એચ લખેલું હોય તો પણ એનો પ્રોનાઉન્સિએશન ફ જ થાય છે, અને એફ હોય તો પણ એનો પ્રોનાઉન્સિએશન શું થશે? ફ જ થશે. બ તો બી. બ નો શું થશે? બી. ભ તો બી એચ. મ તો એમ. ય નો થશે વાય. ર એટલે કે આર. ઓકે, ર આર
L. L નો પ્રોનાઉન્સિએશન શું થાય છે? L. L માટે આપણે શું લખીશું? L. V માટે શું લખીશું? V. અને શ, સ જો આ સસલાનો સ હશે તો S એનો પ્રોનાઉન્સિએશન શું થશે? S થશે. સ નું ઇંગ્લિશ શું થશે? S. જો મીંડા વાળો શ હોય તો SH, અને ષટ્કોણ નો શ હોય તો પણ SH. એ યાદ રાખજો બરાબર. હ માટે H અને અળ માટે L. અળ માટે ઇંગ્લિશમાં શું વપરાય છે? L. ક્ષ, જો ક્ષ હોય તો ક્ષ તમે જોવો ક શ, અને ક અને શ બે ભેગા થઈને ક્ષ બન્યો છે, એટલે એનો વર્ડ બી કેવી રીતે બનશે? K S H, ક્ષ. ક અને શ બે ભેગા કરીએ તો શું બનશે? ક્ષ, એટલે K S H. જ્ઞ, જ્ઞ છે એમાં પણ એવું છે, ગ અને ન એ બે ભેગા થશે એટલે જ્ઞ બનશે, તો G અને N તો જ્ઞ. એવી જ રીતે ત્ર, ત્ર માં શું આવશે? ટી અને આર બે ભેગા થશે તો શું બનશે? ત્ર, ત્ર. હવે આ જે તમે સ્વર અને જે વ્યંજન જોઈ રહ્યા છો એના ઉપરથી તમે કેવી રીતે નામના સ્પેલિંગ બનાવી શકો? ઓકે, તો સૌથી પહેલા જુઓ ગ ગ ન. ઓકે, કોઈ પણ ગુજરાતીમાં કોઈ પણ વર્ડ હોય એ હંમેશા જે લેટર છે ગ છે, ગ ની સાથે અ ભેગો થયો ત્યારે જ એ આખો ગ બને છે. તો ગ છે, ગ માટે જી એ, અહીં જુઓ તમે જ ગ માટે જી એ, બીજા ગ ગ ગ, ગગન માટે ગ ગ, સેકન્ડ ગ માટે પણ જી એ, અને ન, ન માટે શું છે અહીં? એન, તો એન મૂકી દીધો આપણે, તો શું બની ગયો સ્પેલિંગ? જી એ જી એ એન, ગગન. એવી જ રીતે સેકન્ડ છે પ્રતાપ, પ્ર, પી અને ર બે ભેગા થઈએ તો પ્ર બનશે, પ્ર પછી આપણે એ મૂકી દેવાનો અ માટે, પ્ર તા, ટી એ. ઓકે, ત છે એટલે ટી, ટી એ અને પ, પ્રતાપ. એવી જ રીતે થર્ડ જોવો ગીતા, ગીતામાં ગી રસવઈ છે. ઓકે, એટલે જી પછી ડબલ ઈ આવશે, મોટો ઈ છે, મોટો ઈ હોય તો અહીં જોવો ડબલ ઈ છે, તો ડબલ ઈ મૂકવાનો, અને તા, તા માટે એ છે તો ટી એ, જી ડબલ ઈ ટી એ, ગીતા. હવે એવી જ રીતે તમે કોઈ પણ ઇંગ્લિશ વર્ડ હોય કે કોઈ પણ હાર્ડ સ્પેલિંગ હોય તો પણ તમે એનું ઇંગ્લિશ કરી શકશો. હવે જુઓ જંગલ, જંગલમાં શું છે? જંગલ, જંગલ, જ, જ માટે જે યુ, અંગ, અંગ, અંગ માટે યુ એન, અંગ, જંગ, યુ એન જી, જંગ, અને લ તો એલ અને ઈ, જંગલ. ઓકે, હવે નેક્સ્ટ વર્ડ છે ક્ષત્રિય, ક્ષ. તમે જોવો અહીં ક્ષ માટે શું છે? કે એસ એચ. ઓકે, તો કે એસ એચ પછી એ મૂકશો તો એ ક્ષ પૂરો બનશે, ક્ષ. પછી ત્ર, ત્ર માટે શું છે? ટી આર, ક્ષત્રી, અને ત્રી, ત્રી નાનો ઈ છે આમાં એટલે આઈ આવશે, ક્ષત્રી, અને ય, ય માટે વાય, વાય એ, ક્ષત્રિય. ઓકે, હવે ધાર્મિક, જો તમારે ધાર્મિક લખવું હોય તો ધ માટે શું છે? ડી એચ, અને એ, આ માટે, ધા માટે ડી એચ એ, ધાર, ર આવ્યો એટલે ધાર્મિક માં ર આવશે, ર એટલે કે આર, ર. પછી મિક, મી, મી નાનો ઈ છે અહીંયા તો એમ અને આઈ, મી અને ક, ક માટે કે, તો ધાર્મિક. હવે કઈ અઘરું લાગે છે તમને? નહીં લાગતું ને? તો કમેન્ટ કરો નીચે, ઇટ્સ ઈઝી. અને
જો તમને વિડિયો લાગ્યો હોય, ખરેખર યુઝફુલ લાગ્યો હોય, તો તમે કમેન્ટ કરો નીચે ઇટ ઇઝ યુઝફુલ, અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારી એક લાઈક મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમારા માટે એક હોમવર્ક છે. પ્રયાગ આ વર્ડ છે, પ્રયાગ, એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી અને મને નીચે એનો ઇંગ્લિશ કમેન્ટ કરો. અને અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે, જો તમને એબીસીડી પણ ના આવડતી હોય તો પણ તમે ઇંગ્લિશમાં વાંચતા અને બોલતા શીખી શકશો. તો આ ઇન્ફો કાર્ડમાં લિંક છે, એ તમે જોઈ લો. ઇંગ્લિશના બધા જ ફોનિક્સ તમને આવડી જશે. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે, અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.